નમસ્કાર, ગુડ મોર્નિંગ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે નમ્રતા મહિડા. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી. પહેલાં જોઈએ ગુજરાત સમાચાર. ભારતનો 5 લાખ કરોડ ડોલર માર્કેટ કેપ ક્લબમાં પ્રવેશ. 6 મહિનામાં રોકાણકારોની સંપત્તિમાં 1 લાખ કરોડ ડોલરનો ઉમેરો થયો. વ્યાજની રકમ અને ખેતીની જમીન લીધા બાદ ક્રેડાઈના ઉપપ્રમુખની સામે કાર્યવાહી ન થતાં ખેડૂતની આત્મવિલોપનની ચીમકી. નવાડ મધુનગર પાસે રાત્રે ગોડાઉનમાં ભીષણ આગ, શેડ અને વોલ ધરાશયી થયા. સરસાલી લૂંટ વિથ મર્ડરના કેસના આરોપી પાસે રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું. ફતેગંજના રહીશોએ સંઘર્ષ સમિતિ બનાવી. ત્રાહિમામ ગરમીમાં કચેરીની સામે બેસી સ્માર્ટ મીટરનો વિરોધ. ભાજપ ઓબીસી સેલના અગ્રણીની ઉપર 12 દિવસ પહેલા થયેલા હુમલા બાદ મોત. માસ અટેક માટે શ્રીલંકાથી આવેલા 4 આતંકીના સ્થાનિક મદદગારની શોધ. ચિલોડા પાસે કાટમાળના ઢગલામાં 3 લોડેડ પિસ્તોલ કોણે મૂકી તે હાલ સવાલ છે. ક્રૂડ તેલ અને વૈશ્વિક ડોલર ઇન્ડેક્સની પીછેહટ. ડોલરની સામે રૂપિયો ઉંચકાઈ 3 સપ્તાહની ટોચે. પાઉન્ડ વધી 106 રૂપિયાને આંબી ગયો. ચાંદીમાં વડથંભી તેજી. અમદાવાદમાં 1500 રૂપિયા ઉછળી 93,000નો રેકોર્ડ. અમદાવાદ સહિત 6 શહેરોમાં 45 ડિગ્રી તાપમાન તડકાથી લોકો ત્રસ્ત થયા. હિંમતનગરમાં હંફાવી નાખતી હાઇએસ્ટ 45.6 ડિગ્રી નોંધાઈ. સ્પોર્ટ્સમાં જોઈએ. આઈપીએલની સિઝન વિવાદોથી ભરપૂર રહી. રોમાંચક ક્રિકેટની વચ્ચે તણાવનું વાતાવરણ. સમગ્ર પ્રકરણે હિન્દી ફિલ્મ ગબ્બરનું દ્રશ્ય દાજક થયું. મરેલા દર્દીના બ્લડ ટેસ્ટ અને સિટી સ્કેન ડોક્ટરના આદેશથી વિવાદ. ટોક્યોનું પિક કાફે. બુંડના બચ્ચાઓને 30 મિનિટ રમાડવાના 1200 રૂપિયા. સિંગાપોર એરલાઇન્સની ફ્લાઇટ તોફાનમાં સફળાઈ. 1નું મોત જ્યારે 30 લોકો ઘાયલ. ગ્રાહકો સ્માર્ટ મીટર રિચાર્જ ન કરાવી તો પણ વીજ જોડાણો નહીં કપાય. લોકોના રોષને ઠંડો પાડવા વીજ કંપનીઓની મથામણ. લાઇટ પંખા વગર ચલાવી લઈશું પણ સ્માર્ટ વીજ મીટરો તો નથી જ જોઈતા. અકોટા અને સમાની વીજ કચેરીઓ પર મહિલાઓ દ્વારા હંગામો. હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ. ચાંદીનો ગોલ્ડન ટાઈમ. 1 લાખ રૂપિયા કિલો નજીક પહોંચ્યો તો વિમાનમાં 37,000 ફૂટ ઊંચે એર ટર્બ્યુલન્સથી 1નું મોત જ્યારે 30 લોકો ઘાયલ થયા. લંડનથી સિંગાપોર આવી રહેલી ફ્લાઇટમાં દુર્ઘટના સર્જાઈ. અમદાવાદમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજકોટ, ભાવનગર, વડોદરા સહિતના શહેરોમાં પારો 40 ડિગ્રીથી ઉપર નોંધાયો. વીજ તાંડિયાથી રહીશો વિફર્યા. અકોટાની કચેરીમાં તોડફોડ કરી વાયર સળગાવ્યા. રાત્રે ધારાસભ્યના ઘરે જઈ ઊંઘમાંથી ઉઠાડ્યા. કોમર્સમાં અણઘડ આયોજન. 45 ડિગ્રી ગરમીમાં આજથી FY ના વિદ્યાર્થીઓએ ભણવા કોલેજમાં આવવું પડશે. ગરમીમાં વધારો થતાં વડોદરાને 5 દિવસ ચાલે તેટલા વીજ પુરવઠાની માંગ ગુજરાતમાં 1 દિવસમાં જ વધી. નવાડમાં જૂની અપાર ઇન્ડસ્ટ્રીમાં ચાદર પડદાના ગોડાઉનમાં રાત્રે આગનો બનાવ. 4 લાખ લીટર પાણીથી તેને ઓલવવામાં આવી. આઇસોએટ્સ બરોડેન્સી સિન્થેડિયમ બરોડી ક્લાઇમેટ ચેન્જથી નામશેષ થઈ છે. તો દ્વારકામાં શ્રીકૃષ્ણના લગ્ન વૈશાખ સુદ 13 થયા હોય. આજના દિવસે ચોરાડ આહિર સમાજના 48 ગામોની સાથે લગ્ન કરે છે. મંગળવારે એક સાથે 600 લગ્ન થયા. રાજા હોય કે રંક, 1600 વર્ષથી વણજોયા મુહૂર્તમાં સામૂહિક લગ્નની પ્રથા. દેશમાં નાણાકીય વર્ષ 2023-24માં ઘરેલુ બચતમાં વધારો થશે રિપોર્ટ સામે આવ્યો છે. સ્ટાર્કે સનરાઇઝર્સની તક ના આપી. મોટી મેચમાં સ્ટાર્ક ફરી સફળ. હૈદરાબાદ માત્ર 159 રનમાં ઢેર જોવા મળ્યું. તો હરિદ્વારમાં 60,000થી વધુ શ્રદ્ધાળુને રોકવામાં આવ્યા. વન વે ઉપર ભીડ ઘટી. તાશીગામ ખાતે વિશ્વનું સૌથી ઊંચું મતદાન મથક. માત્ર 52 મતદારો છે. 5 દિવસ રોડ પર રહેતા ગરમી લાગી. ભાડાનું ઘર લેવા માટે વિશાલે લૂંટની યોજના ઘડી હતી. વૃદ્ધાની હત્યાની આગલી રાત્રે મિત્રોને ભેગા કરી દારૂ પાર્ટી કરી હતી. હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ. આગ ઝડપી તેજીના કારણે સોના ચાંદીના ભાવ અત્યાર સુધીની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા છે. મુંબઈમાં અમીરાતના વિમાનની સાથે અથડાતા 40 જેટલા ફ્લેમિંગોનું મૃત્યુ થયું. ઈરાનના પ્રમુખ રઈસીની ગુરુવારે દફન વિધિ થશે. હજારો લોકો ભેગા થવા માંડ્યા છે. આજવા રોડ ખાતે 2 બંધ મકાનને નિશાન બનાવી લાખોની મતાની ચોરી. મહુધામાં વાહનમાં જુગાર રમતા 42 પકડાયા છે. આણંદમાં ભેખડ ધસી પડતા 2 મજૂર દટાયા અને 1 મજૂર ઘવાયો છે. દિવેર ગામે ટેકરી ફળિયામાં પતિએ પત્નીની ધારિયાથી હત્યા કરી. દાહોદમાં સ્માર્ટ મીટરનો વિરોધ. કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદન. નડિયાદમાં રોગચાળાનો વાવર. 1 મહિલાનું મૃત્યુ થયું છે. તો રાજ્યમાં 5 શહેર 45 ડિગ્રીમાં અગનપટ્ટી બન્યા. સ્પોર્ટ્સમાં જોઈએ. સ્ટાર્કના કાતિલ વારથી સનરાઇઝર્સ 159માં સમેટાયું.
ફતેગંજ અકોટા સેવાસી માંજલપુર સનફાર્મ રોડ સહિતના વિસ્તારોમાં પ્રચંડ વિરોધ. લોકોના મગજનો પારો સાતમા આસમાને, વીજ કચેરીમાં તોડફોડ. શહેરમાં તાપમાનનો પારો 44ને પાર પહોંચ્યો. બપોરના સમયે વૃદ્ધો અને બાળકોએ બહાર ન નીકળવાની સલાહ. લૂઝ કપડાં પહેરવાનો આગ્રહ રાખવો જોઈએ. હવે જોઈએ લોકસત્તા જનસત્તાની હેડલાઇન્સ. કેન્દ્રીય કર્મીઓ માટે સારા સમાચાર. જુલાઈથી મોંઘવારી ભથ્થો મળશે. સાતમા પગાર પંચમાં ડીએ વધારો. કેન્દ્રીય કર્મીઓને 54% મોંઘવારી ભથ્થાની ભેટ. દેશમાં કોરોનાના KP1 KP2 વેરિયન્ટના 290 કેસ નોંધાયા છે. તો ફ્લાયઓવર બ્રિજ પાસે આવેલી બંધ કંપનીના ગોડાઉનમાં આગ. નવા એડની બંધ કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગથી ફાયર બ્રિગેડમાં દોડધામ. હરણી બોટ દુર્ઘટનામાં 14ના જીવ ગયા. પછી કોર્પોરેશનનું પછીનું ડાહ પણ જોવા મળ્યું. કોર્પોરેશને PPP પ્રોજેક્ટની જવાબદારી આખરે હવે સંબંધિત વિભાગના માથે ઢોળી છે. પોલીસે આચાર્યને કોર્ટ સમક્ષ રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા. નીટની પરીક્ષા કૌભાંડમાં જય જલારામ સ્કૂલના આચાર્યની ધરપકડ. શહેરમાં નિયમિત પીવાનું પાણી નહીં મળતા નગરજનો મુશ્કેલીમાં મુકાયા છે. હવે સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર પણ લગાવવામાં આવશે. ગ્રાહકોમાં ફેલાયેલો આક્રોશ ઠારવા માટે રાજ્ય સરકારે વીજ કંપનીઓની સાથે બેઠક યોજી નિર્ણય લીધો છે. સ્પોર્ટ્સમાં જોઈએ. ખેલાડીઓએ ભૂલો ઉપર ધ્યાન આપવાની જરૂર. જે વસ્તુઓ અમે ઈચ્છતા હતા તે પ્રમાણે થઈ નથી. IPLની સીઝન નિરાશાજનક. MI ના ખરાબ પ્રદર્શન પર નીતા અંબાણી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. સોનાનો ભાવ 74,000 અને ચાંદીનો 94,000 પાર જોવા મળ્યો. બોલિવૂડમાં વાત કરીએ. સાઉથ ઇન્ડસ્ટ્રીમાં બોલિવૂડ કલાકારોનું સન્માન થતું નથી તે હાલ સવાલ છે. અરબાઝ ખાનના નિવેદનથી ખળભળાટ મચ્યો છે. વોટ આપવા આવેલા એક્ટર ધર્મેન્દ્ર પેપરાઝી પર ગુસ્સે થયા. ટેલિકોમ કંપનીઓને ફાયદો. 3,000 કરોડ સુધીનો લાભ મળશે. ગ્રાહકોની જૂના મીટર પરત ન આપવા હોય તો 2 મહિને બિલ આપવા માંગ. સતત 6ઠા દિવસે વિરોધ. ફતેગંજ માંજલપુર અકોટા સમામાં ગ્રાહકો રસ્તાઓ પર ઉતર્યા. તો JP રોડ દિવાળીપુરા સનફાર્મ રોડ તાંદલજામાં સતત 3જા દિવસે અંધારપટ જોવા મળ્યું. હવે જોઈએ સંદેશની હેડલાઇન્સ. લોકોએ હવે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા સરકારની રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ એટલે કે RTOમાં ડ્રાઇવિંગ ટેસ્ટમાં પાસ થવાની જરૂર પડશે નહીં. હવે RTOમાં ડ્રાઇવિંગ ટેસ્ટની ઝંઝટમાંથી મુક્તિ. લંડનથી સિંગાપુર જતી ફ્લાઇટ હવાના ભારે તોફાનની અડફેટે આવતા 1નું મોત, જ્યારે 30 લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા છે. MLA સોલંકીએ દારૂબંધીની પોલ ખોલી. પોલીસ સ્ટેશને જઈ કહ્યું વેપલો બંધ કરો. વીજ માંગ વધી છે ત્યારે વણાક બોરીનું 210 મેગાવોટનું એકમ ઠપ થયું છે. તરસાલીના રોબરી વિથ મર્ડર કેસમાં પોલીસે સમગ્ર ઘટના રિકન્સ્ટ્રક્શન કરી. તો નાણાકીય વ્યવસ્થાપન, નેતૃત્વ કૌશલ્ય સહિતની બાબતો મહિલાઓએ શીખી છે. 89% રોકાણકારો નુકસાન કરે છે, છતાં પણ ડેરિવેટિવ્સ ટ્રેડિંગનું માસિક ટર્નઓવર 4 વર્ષમાં 30 ગણું વધ્યું. રાજપીપળાની ગોલ્ડન ગર્લ ફલક વસાવા વિશ્વ ફલક પર ઝળકી. ચીનમાં 6ઠી ટ્રેમ્પોલિન એશિયન ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. ભાજપનું પોતાના દમ ઉપર 370 બેઠકો જીતવું મુશ્કેલ. 300 બેઠકો મળશે, પ્રશાંત કિશોરે જણાવ્યું. સ્પોર્ટ્સમાં વાત કરીએ. સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવી કોલકાતા નાઇટ રાઇડર્સ IPLની ફાઇનલમાં પહોંચ્યું. લંડનમાં રોયલ હોર્ટિકલ્ચર ચેલ્સિયા ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું. તો પુણે અકસ્માત. આરોપી સગીરના પિતા, 2 પબ માલિકોની ધરપકડ. અકસ્માત સર્જનારી પોર્શે કાર મહિનાઓથી નંબર વગર દોડતી હતી. ઓરેન્જ એલર્ટ. વડોદરામાં 44.2 ડિગ્રી તાપમાન યથાવત. આજે 45 ડિગ્રીની વકી છે. કાળઝાળ ગરમીથી શહેરમાં ઠેર ઠેર શોર્ટ સર્કિટ અને આગ લાગવાના બનાવો બની રહ્યા છે. તો રાજ્યોમાં 1.65 કરોડ ગ્રાહકોને ત્યાં નવા મીટરો લગાવવા સરકાર મક્કમ. નવા એડના વેરહાઉસમાં ભીષણ આગ. 2 કિલોમીટર સુધી આગ દેખાઈ હતી. તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝની અપડેટ્સ. તમામ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.